જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું તેજસ ખાલાણી હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર સાતની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ બે જેના ચાર પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ આજના પાઠની અંદર આપણે પાંચથી આઠ પ્રશ્નોની ચર્ચા કરીશું આ પ્રશ્નો કેવા પ્રકારના છે તો કે ત્રિકોણના ગુણધર્મને લગતા અને જે બાખુબા ખૂબાખું અને ખુખુબા જે સરસ છે તેને આધારે આપણે આ પ્રશ્નોને સોલ્વ કરીએ છીએ ક્વેશ્ચન નંબર ફાઈવ ક્વેશ્ચન નંબર પાંચ છે એડીસી એબીસી અને ડીબીસી એ બી અને ડીબીસી આ બંને ત્રિકોણ આપેલા છે એક ઉપલો ત્રિકોણ છે એબીસી એક નીચલો ત્રિકોણ છે બીડીસી આ બંને ત્રિકોણ છે કે કેવા ત્રિકોણ આપેલા છે તો કે સમદ્વીભૂજ ત્રિકોણ આપેલા છે તો બે સમજવીભૂત ત્રિકોણ આપેલા જ છે આપણને તો એને આધારે આપણે શું કરશું અને સાબિત કરવાનું છે એબીડી અને એસીડી તો એબીડી અને એસીડી જે આપણને સાબિત કરવાનું છે એના માટે આપણે આ જે રેખા છે આપણે લેવી પડે સૌથી પહેલા પક્ષમાં શું આપેલ છે આપણે જોઈ લઈએ પક્ષ તો ત્રિકોણ એ બી અને ત્રિકોણ બીડીસી બંને સમજવીભુજ ત્રિકોણ છે કેવા છે બંને સમજ ત્રિકોણ છે એનો મતલબ શું છે આકૃતિમાં આપેલું છે એ બી બરાબર એસી છે એ બી બરાબર એસી છે અહીં નીચલા ત્રિકોણની અંદર બીડી બરાબર સીડી છે બીડી બરાબર સીડી છે આ બંને વસ્તુ આપણને આપેલી છે ઓકે હવે આપણે એને સાબિત કરવાનું છે એ ત્રિકોણ અલગ છે એના માટે આપણે એ લેવું પડે તો સાબિત શું કરવાનું છે તો એ આપણે જોઈ સાબિત કરવાનું છે એ છે ખૂણો એ ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો એ ખૂણો એ બી અને ખૂણો એ આ બંને ખૂણા છે એ આપણે સાબિત કરવાના છે તો સિમ્પલ આપણે પેલા આ બંને ત્રિકોણ છે એ આપણે જોઈ લઈ તો બંને ત્રિકોણ કયા સાબિત કરવાનો એમાં લેવાનું તો સાબિતી ત્રિકોણ એ અને ત્રિકોણ એ સીડીમાં આ બંને ત્રિકોણ માં આપણે જે સૌથી પહેલાં આપેલું છે એ જોઈએ એમાં બેસે છે કે નહીં એબી અને એસી તો એબી છે એ એબીડી માં છે એસી છે એસીડીમાં છે ઓકે તો સમાન આપેલ છે એબી ઇક્વલ ટુ એસી તો કે ભાઈ પોક્ષની અંદર આપેલ છે ત્યારબાદ બીડી ઇક્વલ ટુ સીડી તો બીડી આમાં છે સીડી આમાં છે ઓકે તો બેસે છે બીડી ઇક્વલ ટુ સીડી તો એ કેમાં આપેલ છે તો કે પક્ષમાં જ આપેલ છે હવે હું એક વસ્તુ મૂકી દો એટલે મને કોઈ પણ એક શરત મળી જાય તો એ શરત દેખાય છે સામાન્ય બાજુ એટલે કે અને જે સામાન્ય બાજુ તો સામાન્ય બાજુ તો ત્રણે ત્રણ બા 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 એટલે કે બાજુ 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 આ એક પૂર્વધારણા બા 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 શરત ને આધારે બાબાબા શરતને આધારે આપણે શું કહી શકીએ તો બાબાબા શરતને આધારે આપણે જે ત્રિકોણ લીધેલા છે એ બંને એકરૂપ છે અને ત્યારબાદ સીપી સીટીને લખીને એ છે એ ઇક્વલ થશે એથી ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થશે અને સીપી સીટીને આધારે ખૂણો એબીડી બી ટુ ખૂણો એસીડી થશે એને આધારે તો કે સીપીસીટીને આધારે સાબિત થાય છે ઓકે તો આ તો તો સિમ્પલ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર નંબર છ ની અંદર આપણને શું આપેલ છે તો ક્વેશ્ચન છ ની અંદર તમને આપેલ છે એ બી ઇક્વલ ટુ એસી હોય તેવો સમજ ત્રિકોણ એ બી સી છે તો એમાં આપણને પોક્સ આપેલ છે કે એ બી ઇક્વલ એસી એવો ત્રિકોણ એબીસી છે તો એ સમદ્ ત્રિકોણ છે સમદ્ વિભુજ ત્રિકોણ એબીસી છે ઓકે ત્યારબાદ બીજું શું આપેલું છે તો એડી બરાબર એબી થાય તેવું બિંદુ ડી એ બી એ પર છે એડી બરાબર એબી એડી બરાબર એડી બરાબર એબી આપેલ છે એ આપેલ છે સાબિત શું કરવાનું છે તો સાબિત કરવાનું છે કે ખૂણો બીસીડી એ કાટખૂણો છે ચાલો ખૂણો બીસીડી ને નેવું સાબિત કરવાનું છે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આને આપણે કઈ રીતે સાબિત કરી શકાય સૌથી પહેલા આકૃતિના જો બીસીડીને નથી બીસીડી નાઇન્ટી સાબિત કરવાનો છે એટલે ભૂલથી દોરી નાખવાનો ઓકે સાબિત કરવાનો છે છે હવે અંદર મને જે સમાન આપેલા તેને હું દર્શાવી દઈશ એબી બરાબર એસી છે એટલે એબી અને એસી એ માં સરખું કર્યું પણ પછી ફરીથી એબી બરાબર એડી પણ છે એટલે એબી બરાબર એસી હોય એબી બરાબર એડી હોય એનો મતલબ કે આ ત્રણે ત્રણ સરખા હોય તો ત્રણે ત્રણ છે એ મેં સરખા દર્શાવવા છે સૌથી પહેલું ફોકસ ત્રિકોણ એબીસી માં કરીએ ત્રિકોણ એ માં આપણે સૌથી પહેલા જોઈએ તો શું થાય શું સમાન આપેલું છે તો ત્રિકોણ એ માં સમાન આપેલું છે એબી બરાબર એસી એબી બરાબર એસી આ આપણને સમાન આપેલું છે જો એ બંને સમાન હોય તો એની સામેના ખૂણા પણ સમાન થાય કયો પ્રમય પ્રમય સાત પોઈન્ટ બે બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય તો એ બીની સામેની બાજુ સામેનો ખૂણો થશે ખૂણો એ સી બી ખૂણો એ સી બી અને એ સીની સામેનો ખૂણો થશે એ બી સી ખૂણો એ બી સી આ આપણે સમીકરણ નંબર વન કીધું પ્રમય સાત પોઈન્ટ બે પરથી ઓકે હવે હવે મારે કયા ત્રિકોણને ધ્યાનમાં લેવાનો છે તો કે બીજો ત્રિકોણ એ છે એ ડીસી ત્રિકોણ એ ડીસી માં હવે ત્રિકોણ એડીસી માં હું જોઉં તો ત્રિકોણ એડીસી માં શું બને છે તો ત્રિકોણ એડીસી માં આપણને આપેલી બાજુ છે એસી ઇક્વલ ટુ એ ડી ઇક્વલ ટુ એ બી ઇક્વલ ટુ આપણને એબી ઇક્વલ ટુ એડી એ બી ઇક્વલ ટુ એડી આપેલું છે પણ એને આધારે આપણે એસી ઇક્વલ ટુ એડી લખી શકાય એસી ઇક્વલ ટુ એડી તો હવે એમાં સામેનો ખૂણો કયો થાય છે તો કે ખૂણો એસીડી ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ સી બરાબર છે તો આ ખૂણો થઈ ગયો સરખો આમાં પણ પ્રમેય સાત પોઈન્ટ બેનો જ ઉપયોગ કરેલો છે જેનો ઉપયોગ કરીને આપણે વિધાન લખીએ વિધાન આપણે લખવું પડે ઓકે હવે આપણે ત્રિકોણ એ માં વિચારી ત્રિકોણ એ માં તો એમાં શું થશે તો એમાં ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી તો ત્રિકોણ એ માં ખૂણો કયો આવશે તો કે સી એ બી પ્લસ ખૂણો એ સી બી એ સી બી પ્લસ ખૂણો એ બી સી આ ત્રણે ત્રણનો સરવાળો કેટલો થાય તો કે વન એટી બરાબર છે ખૂણો સી એ બી પ્લસ ખૂણો એ સી બી પ્લસ ખૂણો એ બી સી ત્રણે ત્રણનો સરવાળો એકસો એંસી થાય હવે એમાં આ બંને કેવા આપેલા છે તો કે સરખા આપેલા છે બરાબર છે તો એ સરખા આપેલા છે એને કન્વર્ટ કરી નાખીશ એબીસીમાં તો ખૂણો સી એ બી પ્લસ કેમાં કન્વર્ટ કરી નાખીશ એબીસીમાં તો એ બીસી ને એ બીસી ટુ ખૂણો એ બી સી ઇઝ ટુ વન એટી તો મારે સી એ બીને કરતાં બનાવવો હોય તો ખૂણો સી ઇક્વલ ટુ શું થશે તો કે વન એટી માઇનસ ટુ ખૂણો એ બી સી બરાબર છે આ રીતના થઈ ગયું ઓકે આને કહેવાશે સમીકરણ નંબર ત્રણ હવે આવું જ સમીકરણ જો મારે ડાયરેક્ટ જોતું હોય તો હું બીજું કઈ રીતના બનાવી શકું જેમ અહીં ખૂણો સી એ બી બને છે એમ અહીંયા ત્રિકોણમાં સી એ ડી બનશે એટલે ખૂણો સી એ ઇક્વલ ટુ વન એટી માઇનસ અહીં ખૂણો એ છે ખૂણો એ બી એવી રીતના ખૂણો એ બનશે એટલે ટુ ખૂણો એ આ સમીકરણ નંબર ચાર થઈ ગયું હવે ધ્યાનથી તમે જોશો તો આ બંને ખૂણાનો સરવાળો વન એટી થશે જો સી અને સી બંને રેખિક જોડના ખૂણા થશે તો એનો સરવાળો કેટલો થાય વન એટી હવે ખૂણો સી એ બી પ્લસ ખૂણો સી એ ડીકવલ ટુ વન કે રૈખિક જોડના ખૂણા આપણે આ ચેપ્ટર નંબર છ માં જોઈ ગયા છે અલગ અલગ રેખિક જોડના ખૂણા છે એ પૂરક હોય બરાબર તો એનો સરવાળો એકસો એસી થાય તો હવે ખૂણો સી એની કિંમત મૂકીશ ખૂણો સીએડી એની કિંમત મૂકીશ તો સીએ બીની કિંમત છે વન એટી માઇનસ ટુ ખૂણો એ સી પ્લસ આની કિંમત છે વન એટી માઇનસ ટુ ખૂણો એ ડીસી ઇઝ ઇક્વલ ટુ વન એટી ચાલો એક એક વન એટી કેન્સલ થશે હવે આ માઇનસ ટુ આ માઇનસ ટુ પહેલી સાઈડ જાય એટલે પ્લસ થઈ જશે એટલે વન એટી ઇઝિકવલ ટુ ટુ કોમન લઈ લઉં છું ખૂણો એ સી પ્લસ ખૂણો એ ડીસી હવે વન એટીવાઈડ બાય ટુ થશે વન એટીવાઈડ બાય ટુ ખૂણો એ અને ખૂણો એડીસી એને ભેગા કરી ખૂણો એ એને કઈ રીતના લખી શકાય તો કે એ તો એ થઈ જશે ખૂણો એ પ્લસ હવે ખૂણો એડીસી છે ખૂણો એ તો એને પાછો ખૂણો કયો લખી શકાય એસીડી સામસામેના ખૂણા સરખા તો ખૂણો એસીડી હવે આ બંનેને ખૂણાને ભેગા કરવું તો એ ખૂણો થઈ છે બીસીડી તેથી ખૂણો બીસીડી સીડી વન એટીના અડધા કેટલા થશે તો કે નાઇન્ટી આ વસ્તુ છે એ આપણે સાબિત કરવાની હતી તો આપણને જે શરત આપેલી હતી એ પ્રમાણે પ્રમાય સાત પોઈન્ટ બેને આધારે આપણે આ ક્વેચ્ચનને સોલ્વ કર્યો હવે પછીના જે બે ક્વેશ્ચન છે ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સાત જેમાં આપણને આપેલું છે ખૂણો એ ઇક્વલ ટુ નાઇન્ટી તો પોક્સ આપણને આપી દીધું છે તો કે ત્રિકોણ એ બી સી માં ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી આપેલ છે તથા બીજું શું આપેલ છે તથા એ બી ઇક્વલ ટુ એસી આપેલ છે તથા એ બી ઇક્વલ ટુ એસી આપેલ છે સાબિત શું કરવાનું છે એ છે સાધ્ય બનશે સાબિત કરવાનું છે કે ઓકે આ ક્વેશ્ચન આપણે આ સોલ્વ કરવાનો છે તો આ ક્વેશ્ચન ને આપણે સોલ્વ કરશું તો આપણને અહીં પોતા તો અહીં આપણને ત્રિકોણ એ બી ખૂણો એ ઇક્વલ ટુ નાઇન્ટી છે અને એ બી ઇક્વલ ટુ એસી આપેલ છે હવે આપણે ત્રિકોણ એ બી અંદર ત્રણે ત્રણ ખૂણા છે તો એનો સરવાળો કેટલો થાય એકસો એંસી એ પહેલાં આપણને જે એ બી ઇક્વલ ટુ એસી આપેલ છે તો પ્રમય સાત પોઈન્ટ બે પરથી પ્રમય સાત પોઈન્ટ બે પરથી જો બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન થાય એટલે ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો સી

તો ખૂણો બી ઇઝિકવલ ટુ મળી જાય છે નાઇન્ટી અી નાળતા કેટલા થાય ફોર્ટી ફાઈવ પરંતુ ખૂણો બી બરાબર ખૂણો સી પણ છે એટલે ખૂણો સી પણ કેટલો થશે ફોર્ટી ફાઈવ તો આ આપણો આન્સર થશે આપણને જે ખૂણા મેળવવાના કીધા છે એ ખૂણો બી અને ખૂણો સી બંને કેટલા આવે છે તો કે વન એટી લાસ્ટ ક્વેશ્ચન સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો આઠમો પ્રશ્ન શું આપેલ છે અને શું માગેલ છે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ સાહીઠ હોય સાબિત કરવાનો છે બરોબર છે તો સૌથી પહેલાં તો આપણને પક્ષમાં આપેલું છે ત્રિકોણ એબીસી માં સમબાજુ છે એટલે એ બી બરાબર બીસી બરાબર એસી આપેલ છે સાબિત શું કરવાનું છે તો એ થશે સાધ્ય તો સાધ્ય છે શું છે તો કે બધા ખૂણા સમાન છે સાહીઠના છે તો કે ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો સી ઇક્વલ ટુ સિક્ષટી ખૂબ જ સિમ્પલ રીતે આપણે સોલ્વ કરી શકાય તો સાબિતી સૌથી પહેલાં તો શું આપેલ છે તો કે ત્રિકોણ એ બી સી કેવો ત્રિકોણ છે તો કે સમજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ હોય તો શું હોય તો કે AB બરાબર BC બરાબર AC જો AB બરાબર BC બરાબર AC હોય એનો મતલબ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C થાય સમાન બાજુઓ સમાન ખૂણાઓ ફરીથી એ જ કન્સેપ્ટ ત્રિકોણ ABC માં ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય ખૂણો A ખૂણો B, B C, પ્લસ ખૂણો સી ઇક્વલ ટુ વન એટી પરંતુ તમામ ખૂણાઓ સમાન છે એટલે ખૂણો એ આને પણ ખૂણો એ અને આને પણ ખૂણો એ કહેવાશે તો ત્રણ વખત ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ વન એટી તો ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ વન એટી ડિવાઈડ બાય થ્રી તો ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય સિક્સટી અને ઉપર આપણને બધા ખૂણા સમાન આપેલા છે તેથી ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ સિક્સટી સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાર્ટની અંદર સાત પોઈન્ટ બે કમ્પ્લીટ કર્યું આશા રાખું છું કે આ બધા ક્વેશ્ચન છે તમને સમજાઈ ગયા હશે કાંઈ પણ ડાઉટ્સ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકો છો જો આ વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા સુધી પહોંચતા રહે મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ